ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવી કેબિનેટની રચના 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ કેબિનેટમાં કેટલાક જૂના તો કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નવા 17 સભ્યોની કેબિનેટમાં અન્ય પછાત જાતિના 7 પ્રધાન છે, જેમાં 4 પ્રધાન પાટીદાર છે, જ્યારે 2 અનુસૂચિત જનજાતિ સમુદાયના છે, જ્યારે બ્રાહ્મણ, જૈન, રાજપૂત અને અનુસૂચિત જાતિના 1-1 પ્રધાન છે. રાજકીય નિષ્ણાતોના કહેવા મુજબ નવા મંત્રીમંડળમાં ભાજપે 2024ની લોકસભાની ચૂંટણીમાં બહુમતી મેળવવાને ઈરાદે જાતિ અને ક્ષેત્રીય સમીકરણને સાધવાનો પ્રયાસ કર્યો છે. જોકે કેબિનેટમાં સામાજિક વર્ગોનું અસામાન્ય પ્રતિનિધિત્વ છે. અમુક સમુદાયની જનસંખ્યાની તુલનામાં બહુ ઓછું પ્રતિનિધિત્વ મળ્યું હોવાની નારાજગી પણ જોવા મળી રહી છે. નવી કેબિનેટમાં સિનિયર પ્રધાનોની ટકાવારી 41.18% છે, જેમાં ભૂપેન્દ્ર પટેલ પાટીદાર, કનુભાઈ દેસાઈ, અનાવિલ બ્રાહ્મણ, બલવંતસિંહ રાજપૂત ક્ષત્રિય, હર્ષ સંઘવી જૈન, પ્રફુલ પાનસેરિયા પાટીદારનો સમાવેશ થાય છે. ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી સમુદાયને છોડીને ગુજરાતમાં સવર્ણ જાતિની સંખ્યા 18% છે. એવામાં મંત્રીમંડળમાં તેમની વસ્તીના બમણાથી પણ વધુ પ્રતિનિધિત્વ મળી રહ્યું છે. સવર્ણ સમુદાયના પાટીદાર સમાજના ભૂપેન્દ્ર પટેલ મુખ્ય પ્રધાન બની ગયા છે. ઓબીસી મંત્રીની ટકાવારી 41.18% છે. ગુજરાતમાં ઓબીસી સમાજની વસ્તી 40% છે, તેથી તેમની વસ્તી જેટલું જ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ભાજપમાં 14 મહિલાઓ વિધાનસભ્ય બની છે, જેમાંથી એકમાત્ર મહિલા વિધાનસભ્ય ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી બનાવ્યા છે. ટકાવારીમાં જોઈએ તો મહિલાઓનું પ્રતિનિધિત્વ 5.88% છે. ગુજરાતમાં મહિલાઓની સંખ્યા લગભગ 50% છે. ભાનુબેન બાબરિયા અનુસૂચિત જાતિના છે. ગુજરાતમાં આ સમુદાય માટે 13 સીટ આરક્ષિત છે, તો ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ સમુદાય માટે 27 સીટ છે. અનુસૂચિત જનજાતિને 11.70% પ્રતિનિધિત્વ મળ્યું છે. ગુજરાતમાં મુસ્લિમ વસ્તી લગભગ 10% છે. 182 વિધાનસભ્યોમાંથી ફક્ત એક મુસ્લિમ વિધાનસભ્ય કોંગ્રેસમાંથી ચૂંટાયો છે. ગુજરાત કેબિનેટની રચનાને જોતા આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26 માંથી 26 સીટો પર વિજય મળે એવા પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે.